તો દર્શકો, આ જમનાબેન છે અને 115 વર્ષના છે. ફટાણા જેવા નાના ગામમાં રહે છે અને ફટાણા એ પોરબંદરમાં આવેલું નાનકડું ગામ છે. મિત્રો, બેલજો ટીવી તરફથી શશિકાંત ગુંટલા અને હર્ષા ગુંટલા હાજર છે અને 115 વર્ષના જમનાબેન જેને મળીને અમને ખૂબ ખૂબ આનંદ થયો છે. અચ્છા, વેટ, અને જમનાબેન તમે કયા કયા કામ કરો છો? રામભાઈ તમે પાછળ વહે છો, તમે જમવાનું ખુદ બનાવો છો, જમવાનું જાતે બનાવો છો? આ બાજુ જુઓ, જમવાનું જાતે બનાવે છે. અને બીજું શું, આપ ફળિયું વગેરે સાફ બી કરો છો, ફળિયાની સફાઈ કરો છો? અને બીજા શું કામ કરો છો? પાણી ભરવાનું અને બધા જ કામ સાથે કરો છો? જરા ક્લોઝઅપ લો એમનો, એકદમ મોટો. તમે કયું કામ કામ કરો? રોટલા, શાક, બોલો. રોટલા, શાક, પાણી ભરવું, પાણી ભરવું, ઝાડું, ઝાડું મારવું. આ તો વારી વારી થાકી જશો, દુખે છે. 115 વર્ષ બેલજો ટીવીનું આ સૌભાગ્ય છે કે પોરબંદરના જવાન હતી, પટણા શહેરની અંદર ગાંધીજીની સભા અને વિધાની સભા કરી હતી કે હું જવાન હતી. તમે ગાંધીજીની સભામાં ગયા હતા? હા, જવાન હતા ત્યારે. ઓ, જવાન હતા. બોલો, ખૂબ જવાન હતી. ઓહો, ત્યારે તમારી ઉંમર કેટલી હતી? ગાંધીજીને જોયા હતા? અરે વાહ, તો આ જમનાબેન ગાડી ઉભી રાખી. હા, તો ગાંધીજીને આમણે જોયા ત્યારે 10-12 વર્ષના હતા ત્યારે. અમારું સૌભાગ્ય છે કે આજે ગાંધીજીને જોયેલી વ્યક્તિની સાથે અમે યુવા છીએ. બેલજો ટીવી તરફથી શશિકાંત ગુંટલા, હર્ષા ગુંટલા, રામભાઈ અને જમનાબેન અમે લોકો અહીંયા આ સ્થળ ઉપર સુંદર મજાની જગ્યા જ્યાં નદી છે, મોર છે અને મહાદેવનું મંદિર છે કે જે લગભગ 1500 વર્ષ જૂનું મંદિર છે, એ અમને જોવાનું આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ફોટા તો લ્યો, બે ચાર ફોટા. ઓ, એટલે નવા દાદા.